में लघुत्तम माप त्रुटि कोने कहवाय? तो कि कोई भी साधन हो जेनी मदद थी तमे प्रयोग नु माप मापी रहा है। कोई पण साधन नी मदद थी नाना मा नानो माप मापवानी तेनी क्षमता ये साधन नी लघुत्तम माप कहे छे। भई कोई पण साधन नी मदद थी तमे जे नाना मा नानू माप मापी शको, जे नाना मा नानू माप तमे मापो छो तेनी क्षमता ने आपणे कहीए छे लघुत्तम माप। कोई पण साधन नी मदद थी नाना मा नानू माप मापवानी तेनी क्षमता ने लघुत्तम माप कहे छे। એનો અર્થ એવો થયો કે આ સાધન ની મદદ થી જેટલું નાનામાં નાનું માપ મપાય એટલી સચોટતા હોય છે। આ સાધન ની મદદ થી સચોટતા એ લઘુત્તમ માપ જેટલી હોય છે। એટલે કે ભાઈ માપ પટ્ટી ની નાનામાં નાનું માપ માપવાની ક્ષમતા કેટલી હોય? માપ પટ્ટી ની મદદથી તમે નાનામાં નાનું કેટલું માપ માપી શકો? 10^-3 10^-3 એટલે કે 0.001 મીટર। તો એનો અર્થ એવો થયો કે એ સાધનની સચોટતા, એ સાધનની મદદથી તમે એનાથી નાનું માપ મેળવી શકવાના નથી, એટલે કે એનાથી વધારે સચોટતા એ સાધનની મદદથી મળી શકે નહીં। એટલે કોઈ પણ સાધનની નાનામાં નાનું માપ માપવાની જે ક્ષમતા છે એ જ સાધનની સચોટતા હોઈ શકે, એનાથી વધારે સચોટતા હોઈ શકે નહીં। કોઈ પણ સાધનની આ નાનામાં નાનું માપ માપવાની આ જે ક્ષમતા છે એની વિભેદન શક્તિ કહેવાય। સાધનની આ વિભેદન શક્તિ, સાધન ને આ વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ એને લઘુત્તમ માપ ત્રુટિ કહે છે। સાધનના વિભેદન સાથે, સાધનના વિભેદન સાથે સંકળાયેલી લઘુત્તમ માપ ત્રુટીને સાધનની વિભેદન સાથે સંકળાયેલ ત્રુટી એટલે સોરી સંકળાયેલી ત્રુટી એટલે લઘુત્તમ માપ। કોઈ પણ સાધનના વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ એટલે લઘુત્તમ માપ ત્રુટિ, આપણું જે ટાઇટલ છે, કોઈ પણ સાધનના વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ એટલે લઘુત્તમ માપ। સાહેબ આ ખબર ના પડી, આ તમે શું કીધું? તો જો સમજાવ ભાઈ, એટલે કે માપ પટ્ટીની વાત કરું તો માપ પટ્ટીની વિભેદન ક્ષમતા કેટલી? તો 0.1 સેન્ટીમીટર અથવા 0.001 મીટર, આ એની લઘુત્તમ માપ ત્રુટિ કહેવાય। માપ પટ્ટીની લઘુત્તમ માપ ત્રુટિ કેટલી? 0.001 મીટર અથવા 0.1 સેન્ટીમીટર। એ જ રીતે વર્નિયર કેલિપર્સ, એની વિભેદન ક્ષમતા 0.01 સેન્ટીમીટર અથવા 0.0001 મીટર, એ જેની લઘુત્તમ માપ ત્રુટિ થઈ। એટલે જે તે સાધનની વિભેદન ક્ષમતા એટલે કે એને નાનામાં નાનું માપ માપવાની જે ક્ષમતા છે એ જ એની વિભેદન છે।
અને એ જે એની વિભેદન ક્ષમતા જે છે એ સાધનની લઘુત્તમ માપ ત્રુટી કહેવાય. બોલો ખ્યાલ આવે? કોઈ પણ સાધનની લઘુત્તમ માપ ત્રુટી એટલે તે સાધનની જે વિભેદન ક્ષમતા જે છે એ વિભેદન ક્ષમતા એને લઘુત્તમ માપ ત્રુટી કહી. બોલો ભાઈ ખબર પડે? હા સર. ઓકે, તો હું તમને એમ પૂછું, માઇક્રોમીટર સ્ક્રુ એની લઘુત્તમ માપ ત્રુટી કેટલી? માઇક્રોમીટર સ્ક્રુ એની લઘુત્તમ માપ ત્રુટી કેટલી? માઇનસ 5 મીટર. ધેટ્સ ગુડ. લઘુત્તમ માપ ત્રુટી 10 ની માઇનસ 5, બરોબર છે? 10 ની માઇનસ 5 મીટર. બોલો ક્લિયર? ખ્યાલ આવે? હા સર. સામાન્ય રીતે લઘુત્તમ માપ ત્રુટી છે ને એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ત્રુટી બંનેમાં ઉદભવે. આ ત્રુટી લઘુત્તમ માપ ત્રુટી, લઘુત્તમ માપ ત્રુટી વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ત્રુટીમાં ઉદભવે છે. વ્યવસ્થિત ત્રુટીમાં પણ હોય શકે અને અવ્યવસ્થિત ત્રુટીમાં પણ હોય શકે. બોલો ક્લિયર છો? આ ચર્ચા ફરીથી બોલો. હા, ફરી બોલું છું, ધ્યાન રાખજો. સમજી લેજો, લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું? તો લઘુત્તમ માપ ત્રુટિ, લઘુત્તમ માપ પહેલા તો એ શબ્દ આપણે નક્કી કરો. લઘુત્તમ માપ કોણ એ? તો કે કોઈ પણ સાધનની મદદથી નાનામાં નાનું માપ માપવાની એની જે ક્ષમતા છે, એની જે વિભેદન શક્તિ જે છે, એને આપણે કહીએ લઘુત્તમ. જેમ કે માપપટ્ટી, એની લઘુત્તમ માપ કેટલું? તો કે 10 ની માઇનસ 3 મીટર. વર્નિયર કેલિપર્સને લઘુત્તમ માપ કેટલું? તો કે 10 ની માઇનસ 4 મીટર. માઇક્રોમીટર સ્ક્રુ અથવા સ્પેરોમીટર નું લઘુત્તમ માપ કેટલું? તો કે 10 ની માઇનસ 5 મીટર. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની લઘુત્તમ માપ કેટલું? તો કે 10 ની માઇનસ 7 મીટર. જે આપણે આગળ ભણેલા. તો પછી આપણે શું કીધું? આ સાધનની સચોટતા. ભાઈ કોઈ પણ સાધનની સચોટતા કે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે ભાઈ જેટલું ચોકસાઈ પૂર્વક માપવામાં આવે એની સચોટતા. હવે સાધન નાનામાં નાનું જેટલું માપ માપે એનાથી નાનું તો માપ માપી નહીં શકે ને. માટે આ સાધનની સચોટતા જે લઘુત્તમ માપ હોય એટલી હોય શકે, એનાથી વધારે હોય શકે નહીં. પછી આપણે એવું કીધું કે ભાઈ આ લઘુત્તમ માપ કઈ, એના પરથી લઘુત્તમ માપ તૂટી શકતા સાધનના વિભેદન સાથે સંકળાયેલી તૂટ, એટલે લઘુત્તમ માપ. એટલે કે કોઈ પણ સાધનની જે લઘુત્તમ માપ છે એ જ એની લઘુત્તમ માપ ત્રુટી. એટલે કે એ સાધનની મદદથી એના એના જેટલી ત્રુટી, જે નાનામાં નાનું માપ જે માપી શકે છે એના જેટલી ત્રુટી ઉદ્ભવી શકે, એનાથી વધારે ત્રુટી ઉદ્ભવી શકે નહીં. એટલે લઘુત્તમ માપ ત્રુટીનો અર્થ એવો થયો કે જે તે સાધનની વિભેદન ક્ષમતા અથવા તો એની લઘુત્તમ માપ પામવાની જે ક્ષમતા છે એ જ એની લઘુત્તમ માપ ત્રુટી હોય છે. બીજું સ્પષ્ટ થાય કે માપ પટ્ટી એની વિભેદન ક્ષમતા કેટલી, તો કે આપણે જાણીએ છીએ કે એ નાનામાં નાના કેટલું માપ માપી શકે છે, તો કે 0.1 સેન્ટીમીટર બોલો અથવા 10 ની માઇનસ 3 મીટર. એ જ એની શું થઈ? લઘુત્તમ માપ ત્રુટી. એટલે આપણે પૂછીએ માપ પટ્ટીની લઘુત્તમ માપ ત્રુટી કેટલી, તો કે 10 ની માઇનસ 3 મીટર. પછી જો કોઈ પૂછે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ ત્રુટી કેટલી, તો કે 10 ની માઇનસ 4 મીટર. કોઈ પૂછે માઇક્રોમીટર સ્ક્રુની લઘુત્તમ માપ ત્રુટી કેટલી, તો કે 10 ની માઇનસ 5 મીટર. બોલો ક્લિયર છે ભાઈ? હા સર. હા સર. ઓકે, જો ભાઈ હવે જે ટોપિકની ચર્ચા કરું છું એ મોસ્ટ ટાઈમ બી ટોપિક છે. આ છે કાં તો એ થિયરીમાં પૂછાશે, કાં તો એનો દાખલો પૂછાશે ફિક્સ. ક્લિયર? હવે એની ચર્ચા કરું છું. ધ્યાન નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ
અને પ્રતિસકૃત निरपेक्ष त्रुटि જ્યારે તમે કોઈ સાધનની મદદથી કોઈ પ્રયોગ કરો છો, કોઈ ભૌતિક રાશિનું માપન કરો છો, ધારી લો કે એ ભૌતિક રાશિનું માપ એ છે, તમે કોઈ ભૌતિક રાશિ ધારી લો કે એનું સંકેત એ છે, સ્મોલ એ, આ ભૌતિક રાશિના માપ પ્રાયોગિક મૂલ્યો નીચે મુજબ છે, એટલે કે તમે પ્રયોગ કરી રહ્યા છો અને તમને એ ભૌતિક રાશિના તમે એક કરતા વધારે અવલોકન અહીંયા લખ્યા A1 A2, A3, up to AN. તમે પ્રયોગ કરવા બેઠા છો, તમે પ્રયોગ કરતી વખતે કોઈ ભૌતિક રાશિના તમે N અવલોકન લીધા, જેના નામ છે A1, A2, A3, AN. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તો સૌથી પહેલા જ્યારે તમે પ્રાયોગિક મૂલ્ય એક કરતા વધારે લો તો સૌથી પહેલા એનું સરેરાશ મૂલ્ય શું? સૌ પ્રથમ આ પ્રાયોગિક મૂલ્યોનું સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. સરેરાશ મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય કહે છે. સૌ પ્રથમ પ્રાયોગિક મૂલ્યની આપણે શું લઈએ છીએ? સરેરાશ મૂલ્યની સરેરાશ લેવામાં આવે છે. જેને આપણે આ સરેરાશ, જેને સરેરાશ મૂલ્ય અથવા શું બોલીએ છીએ? વાસ્તવિક મૂલ્ય. હવે સરેરાશ લઈએ એટલે સંકેતમાં કેમ દર્શાવ્યું? તો એની ઉપર આડી લાઈન કેમ? એની ઉપર, કારણ કે આપણે જે ભૌતિક રાશિ લીધી છે સંકેત એ છે, માટે એ લખો. તમે ભૌતિક રાશિનું નામ બી હોત એનો સંકેત તો તમે બી લખત અને એની ઉપર આડી નિશાની મૂકત, એને બોલાય A12 અથવા 12A, અથવા તમે એને આમ પણ દર્શાવી શકો A min એટલે સરેરાશ A min is equal to શું? તમને બધાને સરેરાશ શબ્દ આવડે છે, બોલો સરેરાશ નું સૂત્ર શું? સરેરાશ નું સૂત્ર શું લઈશું? બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા સંખ્યાઓનું જેટલી સંખ્યા હોય. યસ, કુલ સંખ્યા. અવલોકનો નો સરવાળો ભાગ્યા અવલોકનો ની સંખ્યા. આવું તમે મેથ્સ માં ભણેલા છો. તો અહીંયા આગળ આપણી જોડે અવલોકન છે A1 A2 A1 A2 A3 A આ અવલોકન નો સરવાળો ભાગ્યા અવલોકનો ની સંખ્યા. ભાઈ આપણા જોડે એન અવલોકન છે એટલે ભાગ્યા. આને તમે ટૂંકમાં આવું પણ લખી શકો મેથની દ્રષ્ટિએ, સિગ્મા એ આઈ, જ્યાં આઈ બરોબર 1 to n અપોન n. આવું પણ લખી શકાય મેથની દ્રષ્ટિ. તમને બધાને આ ખબર છે સિગ્મા એ આઈ નો અર્થ
A1 plus, A2 plus, up to plus A. Sigma AI, I will open upon our multiplication. ભઈ આ વાસ્તવિક મૂલ્ય થયું પણ આપણો ટોપિક નો ટાઇટલ તો નિરપેક્ષ ત્રુટી આવી ક્યાંય અધિશની નિરપેક્ષ ત્રુટી આવી છે ને તો હવે શરૂઆત થશે નિરપેક્ષ ત્રુટી નિરપેક્ષ ત્રુટી સર સિગ્મા સિગ્મા ની ઉપર n પછી શું લખ્યું છે ઉપર લખ્યું નીચે ની ઉપર i બરાબર 1 ટુ n આપણે ક્યાંથી ક્યાં સુધીનો સરવાળો કરીએ ને એવું લખો આમ સિગ્મા લખો નિરપેક્ષ ત્રુટી કહેવાય કોણ તો નિરપેક્ષ ત્રુટી એટલે સરેરાશ મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના જન તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટી કહેવાય છે ફરી બોલું છું કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા તો વાસ્તવિક મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવત ફરી બોલું ધ્યાન રાખજો કોઈ પણ ભૌતિક રાશિ સરેરાશ મૂલ્ય જેને આપણે સાચું મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય જે આપણે આ સરેરાશ મૂલ્ય કીધું ને વાસ્તવિક મૂલ્ય એ જ સાચું એટલે કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત રીતે અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવત વ્યક્તિગત માપેલ મૂલ્યના ધન તફાવતને તે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટી કરે છે ફરીથી સમજો નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય કોઈ પણ ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય વ્યક્તિગત માપેલ મૂલ્ય એટલે પ્રાયોગિક મૂલ્ય એવા હેતુ ના ધન તફાવતને ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટી કહે છે સમજીએ ભાઈ જેમ કે મારે અહીંયા આગળ A1 મૂલ્ય જે છે એની નિરપેક્ષ ત્રુટી દર્શાવે છે જે પણ નિરપેક્ષ ત્રુટી હોય એને ડેલ્ટા વડે દર્શાવે છે આ નિરપેક્ષ ત્રુટી માનાંકમાં ડેલ્ટા એ વડે દર્શાવે છે કે માનાંકમાં લખ્યું અને માનાંક બોલ તફાવત છે એટલા માટે કે ધન તફાવત છે માટે ઓકે તો જો સમજાવું છું ધારી લો તો મારે ડેલ્ટા A1 એટલે કે A1 જે મૂલ્ય જે છે એમાં ઉદ્ભવેલી નિરપેક્ષ ત્રુટી શોધવી છે ભાઈ સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય એટલે A1 માઇનસ વ્યક્તિગત મૂલ્ય વ્યક્તિગત માપેલ મૂલ્ય A1 છે A1 માઇનસ A1 એ જ રીતે માનાંકમાં ડેલ્ટા A2 તો A2માં ઉદ્ભવેલી નિરપેક્ષ ત્રુટી સૂત્ર A1 માઇનસ A2 એ જ રીતે ડેલ્ટા A3 A1 માઇનસ ડેશ ડેશ ડેશ
डेल्टा एन इज इक्वल टू मानांकमा ए बार माइनस भाई आ थी गई निरपेक्ष હવે આ જે ડેલ્ટા એ વન ડેલ્ટા એ ટુ ડેલ્ટા એન જે છે એ ધન પણ હોઈ શકે કે ઋણ પણ હોઈ શકે એ બાર કરતા એ વન મોટા હોય ઋણ હશે આપણે માનાંકમાં લીધું એ પોઝિટિવ એટલે ડેલ્ટા એ વન ડેલ્ટા એ ટુ ડેલ્ટા એન ની કિંમત ધન કે ઋણ હોઈ શકે પણ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન તફાવત છે માટે ઓલવેઝ પોઝિટિવ ફરી કરું છું डेल्टा ए वन डेल्टा ए टू डेल्टा के धन के गुण हो निरपेक्ष त्रुटि हमेशा धन નિરપેક્ષ સુધી માટે જો માનાંકમાં લખીએ કે હંમેશા કેવી કહેવાય પોઝિટિવ પણ આ તો એક કરતા વધારે નિરપેક્ષ સુધી ડેલ્ટા એ વન ડેલ્ટા એ ડેલ્ટા એ તો હવે આપણે શું કરવું પડે સરેરાશ નિરપેક્ષ સુધી લેવી સરેરાશ નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ चलो सरेराश निरपेक्ष त्रुटि दैट मींस डेल्टा ए बार सरेराश निरपेक्ष त्रुटि એને સંકેતમાં ડેલ્ટા એ બાર અથવા ડેલ્ટા એ ની લખી શકો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે માનાંકમાં ડેલ્ટા એ વન પ્લસ માનાંકમાં ડેલ્ટા એ ટુ અપ ટુ માનાંકમાં ડેલ્ટા એ અપોન એન એને બેસની દ્રષ્ટિએ ટૂંકમાં લખવું સિગ્મા માનાંકમાં ડેલ્ટા એ આઈ આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન અપોન એન આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ બોલો ભાઈ ખબર પડે બધાને હા સર હા સુદેવભાઈ છેલ્લે શું લખ્યું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં ડેલ્ટા ઈ આઈ જે મને આગળ આપણે માનાંકમાં સિગ્મા એ આઈ લખેલું કે જે માનાંકમાં ડેલ્ટા એ આઈ આઈ બરોબર 1 2 એ અને સિગ્મા બોલાય અપોન એન અને આપણે સિગ્મા ની નિશાની કહીએ સિગ્મા માનાંકમાં ડેલ્ટા એ આઈ 1 2 એન અપોન અવલોકન ની સંખ્યા એટલે કે સ્મોલ એન બે ખ્યાલ આવે છે હા સર બધા એકવાર ઝડપથી અહીંયા નજર નાખી લે આપણા ટોપિક નું ટાઇટલ છે નિરપેક્ષ ત્રુટિ રીઅલ માં ટાઇટલ છે નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેં પહેલા ખાલી નિરપેક્ષ ત્રુટિ લખ્યું ધારી લો કે કોઈ ભૌતિક રાશિ કે જેનું તમે પ્રાયોગિક માપન કરી રહ્યા છો તેનું સત્ય એ છે હવે તમે જ્યારે એનો પ્રયોગ કરવા બેસો તો ખાલી એક જ વાર પ્રયોગ એક જ મૂલ્ય ના માપો આપણે એક કરતા વધારે મૂલ્યો લેવા પડશે કારણ કે આપણા માપણમાં કેટલી અચોકસાઈ ત્રુટિ રહેલી હોય છે હવે આપણે જાણીએ પછી એ ત્રુટિ વ્યક્તિગત હોઈ શકે સાધનને કારણે હોઈ શકે પ્રયોગ પદ્ધતિને કારણે હોઈ શકે ટૂંકમાં ત્રુટિ રહેલી એટલે આપણો પ્રયત્ન શું હોય કે સકતેલી ત્રુટિ દૂર કરવા અને એ ત્રુટિ દૂર કરવા માટે આપણે બધી ચર્ચા કરી રહ્યા છીએ એટલે આપણે એક કરતા વધારે અવલોકન લીધા એ વન એ ટુ અપ ટુ એ હવે આ બધા અવલોકન લીધા પછી કરવાનું શું કે પહેલું સ્ટેપ સૌથી પહેલા તમારે એનું સરેરાશ મૂલ્ય શોધવું પડે જેને સાચું મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય કહે છે એટલે મેં અહીંયા આગળ સરેરાશ શોધી આવ્યો સરેરાશ નું સૂત્ર તમને બધાને ખબર છે કે એ બાર અથવા એની ઇઝ ઇક્વલ ટુ અવલોકન નો સરવાળો
upon plus a two plus a three plus up to plus a upon sigma a I I बराबर upon आज एक में सरेरास मूल्य अथवा साचु मूल्य अथवा वास्तविक पश्चिम निरपेक्ष त्रुटि पर है कि कोई पण भौतिक राशि सरेरास मूल्य अन्य एने व्यक्तिगत जो मापेल मूल्य है जेने आपने प्रायोगिक मूल्य की जरूरत नो धन तफाव ने भौतिक राशि ने ते भौतिक राशि ने निरपेक्ष त्रुटि कर જેને સંકેતમાં માનાંકમાં ડેલ્ટા અને ડેલ્ટા બોલાય છે ત્રિકોણ છે ને એને ડેલ્ટા બોલાય છે ડેલ્ટા એ વડે દર્શાવે છે એટલે માનાંકમાં ડેલ્ટા એ વન એનો અર્થ થાય માનાંકમાં સરેરાશ મૂલ્ય એટલે પર માઇનસ પ્રાયોગિક મૂલ્ય એ વન ડેલ્ટા એ ટુ માનાંકમાં એટલે માનાંકમાં એ બાર માઇનસ માનાંકમાં ડેલ્ટા એ થ્રી એટલે કે માનાંકમાં એ બાર માઇનસ એ થ્રી अब तो माना कि मां डेल्टा ए एन इज इक्वल टू माना कि मां ए बार माइनस अ डेल्टा ए वन डेल्टा ए टू अब डेल्टा ए एन जैसे ए मूल्य धन हो ही सके के ऋण हो ही सके यानी ए बार करता जो प्रायोगिक मूल्य नानु असे तो धन असे जो ए बार करता प्रायोगिक मूल्य मोटे असे तो ऋण असे पण आपने जे चर्चा करी है तो निरपेक्ष त्रुटि है निरपेक्ष त्रुटि तो माना है कमा है दैट मींस ये तो हमेशा धन એટલે ડેલ્ટા એ1 ધન કે ઋણ હોઈ શકે પણ માનાંકમાં ડેલ્ટા એ1 તો ધન જ રહેવા ત્યાર પછી આપણે વાત કરી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે બધી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા કે અવલોકનની સંખ્યા એટલે ડેલ્ટા એ બાર નામ આપ્યું એને બોલ તો માનાંકમાં ડેલ્ટા એ વન પ્લસ માનાંકમાં ડેલ્ટા એ ટુ પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા એન માનાંકમાં ડેલ્ટા એન અપોન એન અથવા ટૂંકમાં શું લખાય તો કે સિગ્મા માનાંકમાં ડેલ્ટા એ જ્યાં આઈ બરોબર વન ટુ એન અપોન અવલોકનની સંખ્યા એન એટલે અપોન બોલો ક્લિયર છો હા સર હા સર हाँ सर नहीं कोई पण भौतिक राशि એનું અવલોકન લઈને એનું મૂલ્ય જ્યારે તમે આ નિરપેક્ષ સુધી શોધી નાખો તો નિરપેક્ષ સુધી શોધ્યા બાદ भौतिक राशि में कोई एक मूल्य नहीं है तेल मूल्य भौतिक राशि मूल्य ए बार अथवा ई ए मीन એટલે કે સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન એટલે કે ડેલ્ટા એ બાર કોઈ ભી ભૌતિક રાશિ નું તમે જ્યારે આ નિરપેક્ષ ત્રુટિ શોધી નાખો પછી કોઈ પૂછે તો એ ભૌતિક રાશિ નું મૂલ્ય આ રીતે દર્શાવે a mean plus or minus delta a bar kem delta a bar plus or minus ta kya karan ke manank ma atat that means ke tame koi bhi bhautik rashi nu mapan karo to enu mulya a mean karta sarerash mulya karta delta a bar jetu ochu hoy shake athva delta a bar jetu vadhare hoy shake એટલે કે એ બે ની વચ્ચે જ મૂલ્ય મળે એટલે કે તેનું મૂલ્ય તેનું મૂલ્ય એ મીન માઇનસ ડેલ્ટા એ બાર એમ એ મીન